પ્રિય દર્શકો, લગ્ન સંબંધમાં પતિ પત્ની વચ્ચેનો સંઘર્ષ નિવારવા માટે સારો વાર્તાલાપ મુખ્ય ચાવી છે. પતિ પત્ની સાથે મળીને સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે તેમનો સંબંધ વધારે મજબૂત બને છે. પતિ પત્નીના સંઘર્ષમાં માફી સૌથી વધારે મહત્વની બાબત છે. તમારી વચ્ચે થતા સંઘર્ષનો સામનો તમે કેવી રીતે કરો છો? આશાવાની નારીઓ, અમે આશાવાની નારીઓ, આશાવાની નારીઓ, અમે આશાવાની નારીઓ. વચન પ્રિય દર્શક મિત્રો, સ્ત્રીઓ માટેના ખાસ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. આપ જાણો છો તેમ આ કાર્યક્રમ બહેનો માટે અને બહેનો દ્વારા જ રચવામાં આવ્યો છે. જેઓ આજે પ્રથમ વખત અમારા આ પ્રસારણને નિહાળી રહ્યા છે તેઓનું પણ ખાસ સ્વાગત છે. આ કાર્યક્રમમાં છેલ્લા 3 સપ્તાહથી આપણે ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવન વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ તે આપ સર્વને યાદ હશે. હા, આ તો બહુ મહત્વનો વિષય છે. મિત્રો, અમને ખાતરી છે કે અમારું આ શિક્ષણ આપ સર્વને બહુ ઉપયોગી બની રહ્યું હશે. આજે આપણે ઈશ્વર કેન્દ્રિત લગ્ન સંબંધમાં સંઘર્ષનો સામનો કેવી રીતે કરી શકાય તે વિષયમાં જાણકારી પ્રાપ્ત કરવાના છીએ. જેઓ પતિ પત્ની છે તેઓમાં કોઈ એવું નહીં હોય કે તેમની વચ્ચે કદી સંઘર્ષ ના થયો હોય. સાચી વાત ને? હા, સાચી વાત છે. જો તમે પરણિત છો તો કોઈ ને કોઈ સમયે પતિ અથવા પત્ની તરીકે તમે સંઘર્ષનો સામનો કરતા જ હશો. સાચી વાત છે. પતિ પત્ની તરીકે જેટલો આપણે સંઘર્ષથી દૂર રહેવાનો અથવા તેને નિવારવાનો પ્રયત્ન કરીએ છીએ એટલો સંઘર્ષ વધતો જાય એવું પણ બને છે. તેથી દરેક પતિ પત્ની વચ્ચે સંઘર્ષ થાય તે લગ્ન જીવનની સામાન્ય બાબત છે. કેટલાક દંપતીઓ એવું કહેશે કે તેઓ કદી ઝઘડતા નથી, પણ આ બાબત શક્ય નથી. એટલા જ માટે આજના પ્રસારણમાં આપણે પતિ પત્ની વચ્ચે ઝઘડા, ગેરસમજ, દલીલો અથવા સંઘર્ષ વિશે વાર્તાલાપ કરવાના છીએ. તે સંઘર્ષ ઈશ્વરના માર્ગ અનુસાર કેવી રીતે નિવારી શકાય તે પણ આજે આપણે શીખીશું. તેથી દરેક પતિ પત્ની અમારા આ કાર્યક્રમને ધ્યાનથી નિહાળશો એવી મારી વિનંતી છે. અત્યારે મને લગ્ન જીવન વિશે એક ટૂચકો યાદ આવે છે. તે એવું કહે છે કે લગ્નના પ્રથમ વર્ષમાં પતિ દલીલ કરે છે અને પત્ની તેનું સાંભળે છે. બીજા વર્ષમાં પત્ની દલીલ કરે છે અને પતિ તેનું સાંભળે છે. પણ ત્રીજા વર્ષમાં અથવા તે પછીના વર્ષોમાં પતિ પત્ની બંને એકબીજા સામે દલીલો કરે છે અને પડોશીઓ તે સાંભળે છે. મિત્રો, આ સાંભળીને કદાચ તમને હસવું આવે, પણ આ જ વાસ્તવિકતા છે. જ્યારે પણ બે વ્યક્તિઓ સાથે રહે છે અથવા એકબીજાની નજીક આવે છે ત્યારે કોઈક બાબતમાં તો તેમની વચ્ચે સંઘર્ષ થાય જ છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરે આપણું સર્જન કર્યું છે અને આપણ દરેકને એક અલગ વ્યક્તિત્વ પણ આપ્યું છે. તેનો આપણે આનંદ માણવાને બદલે તફાવત ઊભો કરીએ ત્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે. હું માનું છું કે તમે પણ મારી આ વાતમાં સંમત થશો. લગ્ન જીવનમાં આપણે એકબીજાની સાથે કેવી રીતે વાર્તાલાપ કરીએ છીએ તે બહુ મહત્વનું છે. નાની અથવા સામાન્ય બાબતો આપણી વચ્ચે ગેરસમજ ઊભી કરીને આપણી એકતા અને પરિપક્વતાની વચ્ચે આવી જાય છે. પવિત્ર બાઇબલ આપણને અસંખ્ય સિદ્ધાંતો શીખવે છે જેની મદદથી આપણા જીવનસાથીને પીડા આપ્યા વગર આપણે તેની સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ. જો આપણે ઈશ્વરનું વચન વાંચીએ અને પ્રાર્થના કરીએ તો ઈસુના જેવો પ્રેમ પ્રગટ કરી શકીએ, પવિત્ર જીવનમાં વૃદ્ધિ પામી શકીએ અને આપણા શબ્દોથી ઈશ્વરને મહિમા પણ આપી શકીએ છીએ. મારી બહેનો, આપણા સંઘર્ષને નિવારવાનો આ એક ઉત્તમ માર્ગ છે. એક રસપ્રદ બાબત એ છે કે આવા સંઘર્ષ આપણા લગ્ન સંબંધને
વધારે મજબૂત બનાવે છે. જ્યારે આપણે પતિ પત્ની તરીકે સાથે મળીને સમસ્યાઓનો સામનો કરીએ છીએ ત્યારે એકબીજા પ્રત્યેનો પ્રેમ, લગાવ અને સમજણમાં પણ આપણે વૃદ્ધિ પામીએ છીએ. કેટલાક લોકો સમસ્યાને લીધે નિરાશ અને હતાશ થઈ જાય છે, પણ તેવા સમયે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે શા માટે અમે એકબીજાને સમજી શકતા નથી, શા માટે અમે એકબીજાની સાથે સારી રીતે વાર્તાલાપ કરતા નથી, શા માટે અમે એકબીજાની સાથે ઝઘડો કરીએ છીએ, વગેરે વગેરે. મિત્રો, પવિત્ર બાઇબલ ગલાતી 3:16-19 આવા સંઘર્ષનું મૂળ કારણ શું છે તે બતાવે છે. તે તો માણસના પાપી સ્વભાવનું પરિણામ છે. તે તો ઈશ્વર કેન્દ્રિત અને સ્વકેન્દ્રિત જીવન વચ્ચેનો સંઘર્ષ છે. જ્યારે આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો ત્યારથી જ દરેક પ્રકારની નિષ્ફળતાઓની શરૂઆત થઈ, તેમાં સંબંધોનો પણ સમાવેશ થાય છે. સંઘર્ષનું મૂળ કારણ એ છે કે આપણે બધા સ્વાર્થી છીએ અને પોતાની રીતે જીવવા માગીએ છીએ. પુખ્ત વયના હોવા છતાં પણ અમુકવાર આપણે તદ્દન નાના બાળકો જેવો વ્યવહાર કરીએ છીએ. Ephesians 4:26-32 સંઘર્ષ થવાના અનેક કારણો આપવામાં આવ્યા છે. મુખ્ય કારણ એ છે કે આપણે તાત્કાલિક રીતે સંઘર્ષનું નિવારણ કરતા નથી, પણ આપણે તેને વધવા દઈએ છીએ અને અન્ય કોઈ તેમાં દરમિયાનગીરી કરે તેની રાહ જોઈએ છીએ. આ વચનોમાં ઈશ્વર આપણને યાદ કરાવે છે કે તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો. એનો અર્થ કે દિવસ પૂરો થાય તે પહેલાં તમારા સંઘર્ષનું નિવારણ થવું જોઈએ. એકદમ સાચી વાત છે. જો આપણા ઝઘડાનું આપણે દરરોજ સમાધાન કરતા નથી તો શૈતાન આપણા જીવનમાં પ્રવેશ કરે છે. આ બાબત દરેક દંપતિ માટે જોખમકારક છે, કારણ કે તેને લીધે તેઓની વચ્ચે કડવાશ અને બદલાની ભાવના પણ વિકસે છે અને તેઓનું જીવન વિનાશના માર્ગમાં આગળ વધે છે. સંઘર્ષનું બીજું કારણ આપણા મુખમાંથી નીકળતા અયોગ્ય શબ્દો છે. આપણે કડવાશ, ક્રોધ અને નિંદાની સાથે યુદ્ધ કરીએ છીએ. આપણી આવી પ્રતિક્રિયા ઈશ્વરને દુઃખી કરે છે, પણ ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમાંથી બહાર આવીએ. તેથી ગુસ્સો કરવાને બદલે આપણે એકબીજા માટે અનુકંપા રાખીએ અને એકબીજા પ્રત્યે માયાળુ બનીએ, એવું ઈશ્વર ઈચ્છે છે. યાદ રાખો, તમારા કેટલાક શબ્દો બળતા અગ્નિને વધારે સળગાવે છે. તેથી તમારા મુખમાંથી કોઈ ખરાબ શબ્દો ના નીકળે તે માટે સાવચેત રહો. હું માનું છું કે સંઘર્ષ નિવારવા માટે સૌથી અગત્યની બાબત એકબીજાને માફ કરવું તે છે. જેમ ઈશ્વર આપણને માફ કરે છે, તેમ પતિ અને પત્ની તરીકે આપણે પણ એકબીજાને માફ કરવું જોઈએ. આ કામ બહુ મુશ્કેલ અને અઘરું છે, કારણ કે આપણે એકબીજાની નિકટતામાં જીવન જીવીએ છીએ. માફી જરૂરી છે અને કેટલીકવાર માફીની આ પ્રક્રિયામાં આગળ વધવા માટે આપણને કોઈની સલાહ અથવા મદદની પણ જરૂર પડે છે. Romans 12:18 બાઇબલ શીખવે છે, જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો. મિત્રો, શાંતિથી જીવન જીવવા માટે પતિ પત્ની બંનેએ પોતાનો ભાગ ભજવવો જોઈએ. આપણે બીજાને કાબૂમાં રાખી શકતા નથી, પણ પોતાની જાતને તો કાબૂમાં રાખી શકીએ છીએ. તેથી બળતા અગ્નિમાં ઘી નાખવાને બદલે આપણે શાંતિમય જીવન જીવવાનું પસંદ કરવું જોઈએ. વાલા મિત્રો, લગ્ન સંબંધમાં પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો તે મહત્વની બાબત છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું જીવન સરળ બને, પરંતુ જ્યારે કોઈ બાબત આપણી ઈચ્છા પ્રમાણે ના થાય ત્યારે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ? લગ્ન સંબંધમાં પણ આપણો વ્યવહાર એવો જ હોય છે. જ્યારે પતિ અથવા પત્નીને એવું લાગે કે તેની ઉપેક્ષા કરવામાં આવે છે અથવા તેને પ્રેમ મળતો નથી, ત્યારે કાબૂ રાખવાની વાત આવે છે. આપણે લગ્ન સંબંધમાં પોતાના જીવનસાથીના કાર્યો ઉપર કાબૂ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તેમ કરવાથી પતિ પત્નીનો પ્રેમ કે સંબંધો મજબૂત થતા નથી. આમ કરવાથી લગ્ન જીવનની એકતા અને ભાગીદારીનો અંત આવે છે, જે ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવનનો પાયો છે. મિત્રો, અહીં હું તમને એક કડવું સત્ય જણાવવા માગું છું.
જો તમે તમારા જીવનસાથી પર વધારે પડતો અંકુશ રાખવાનો પ્રયત્ન કરો છો તો તમારું લગ્ન જીવન જોખમમાં છે. કેટલીક વ્યક્તિઓ વધારે પડતા અંકુશ હેઠળ હોય ત્યારે તેમાંથી બચવાનો પ્રયત્ન કરે છે. તે માટે તે છૂટાછેડા, લગ્ન બહારના સંબંધો અથવા મિત્રો સાથે વધારે સમય પસાર કરવા જેવા માર્ગ અપનાવે છે. તેથી જ પતિ પત્ની તરીકે તમારા સંબંધોમાં એકબીજા પ્રત્યે હૂંફ અને મોકળાશ જળવાઈ રહે તેનું વિશેષ ધ્યાન રાખો. કેટલીકવાર પતિ અથવા પત્ની એક નાના બાળકને ધમકાવતા હોય તે રીતે એકબીજાને ધમકાવે છે. આ પ્રકારનો વ્યવહાર કોઈ જ રીતે ઉપયોગી નથી. તેનાથી ફક્ત અશાંતિ ઊભી થાય છે, કારણ કે તેઓ એકબીજા પર અધિકાર ચલાવે છે. પતિ પત્ની તરીકે એકબીજાની સાથે સીધી સરળ વાત કરવી વધારે હિતાવહ છે. તે માટે તમારા શબ્દો અને તમારો અવાજ બંને અગત્યનો ભાગ ભજવે છે. તમારી લાગણીઓને વ્યક્ત કરવા યોગ્ય રીત અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. જો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા તમે મોટા અવાજથી બોલો છો તો ગુસ્સામાં ગમે તેવા શબ્દો બહાર આવે છે અને સાંભળનાર વ્યક્તિને માટે તે ઠેસ પહોંચાડનાર બને છે. તેથી શાંતિથી એકબીજાને પ્રશ્ન પૂછીને તમારી સમસ્યાનો ઉકેલ શોધી કાઢો. શું તમે આમ કરવાનો પ્રયત્ન કરશો? દર્શક મિત્રો, આ સમયે આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે બહુ ગંભીર વિષય પર વાર્તાલાપ કરી રહ્યા છીએ. અમને આશા છે કે દરેક પતિ પત્નીને માટે તે ઉપયોગી બની રહેશે. જ્યારે ઈશ્વરે લગ્ન સંબંધની રચના કરી ત્યારે તેમણે આપણને એક ઉત્તમ ભેટ આપી. પુરુષ અને સ્ત્રી પ્રેમ, આનંદ અને અર્થપૂર્ણ જીવનનો સાથે અનુભવ કરી શકે તે માટે લગ્નના સ્વરૂપમાં ઈશ્વરે કાયમી અને સલામત જોડાણ કરી આપ્યું. ઉત્પત્તિ 2:24માં બાઇબલ જણાવે છે, એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. આમ ઈશ્વરે લગ્નની યોજના એવી રીતે કરી છે કે પુરુષ અને સ્ત્રી બંને એકબીજાની સાથે જોડાયેલા રહે. ખરેખર લગ્ન સંબંધ એ તો બહુ અદ્ભુત સંબંધ છે. આપણા જીવનસાથી સિવાય બીજું કોઈ તેને સમજી શકતું નથી. આપણી સમસ્યા પણ તેના વગર બીજું કોઈ જાણી શકતું નથી. આપણે એકબીજાના સાચા વ્યક્તિત્વને અને એકબીજાની ખામીઓને પણ જાણી શકીએ છીએ. તમારા જીવનસાથી જ એક એવી વ્યક્તિ છે જે તમારા પ્રશ્નોને બીજા કોઈ કરતાં વધારે સારી રીતે સમજી શકે છે. લગ્ન જીવનમાં ફક્ત એકબીજાને ખુશ રાખવાનું જ અગત્યનું નથી, પણ સાથે મળીને આગળ વધવાનું અને એકબીજાને મદદ કરવાનું પણ
અગત્યનું છે. મિત્રો, ઈશ્વરે આપણું સર્જન એટલા માટે કર્યું છે કે આપણે એકબીજાના પૂરક બની રહીએ. આપણી આસપાસ જે લોકો છે તેઓ શ્રેષ્ઠ લોકો બને તેવી અસર ઊભી કરવાની જવાબદારી આપણી છે. પહેલો થેસાલોનિકી 5:11માં બાઇબલ શીખવે છે, તેથી તમે હમણાં કરો છો તેમજ અરસપરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. મારી બહેનો, લગ્ન સંબંધની મુખ્ય ચાવી સારો વાર્તાલાપ છે. સારો વાર્તાલાપ સૂચવે છે કે પતિ પત્ની બંને એકબીજાને આદર આપે છે, એકબીજાને માન્ય રાખે છે અને એકબીજાને સમજે છે. કોઈ પણ ગેરસમજને દૂર કરવા અને સંબંધોને મજબૂત કરવા માટે પણ સારો વાર્તાલાપ આવશ્યક છે. તેને લીધે જ ઈશ્વર કેન્દ્રિત લગ્ન સંબંધ બીજા કરતાં અલગ દેખાઈ આવે છે. એકદમ સાચી વાત છે. ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવનમાં ફક્ત પ્રેમ કે જોડાણ જ નથી, તે તો એક પવિત્ર કરાર અને સમર્પણ છે જેને તોડી શકાતું નથી. આપણે સરળતાથી લગ્ન સંબંધથી અલગ થઈ શકતા નથી, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈશ્વર પર આધાર રાખીને આપણી સમસ્યાઓને હલ કરીએ, પોતાની રીતે નહીં. ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવન સારા વાર્તાલાપના પાયા પર રચાય છે, જેમાં ભલાઈ, હૃદયની લાગણીઓ અને એકબીજા પ્રત્યે આદર હોય છે. માથી 7:12માં બાઇબલ આપણને શીખવે છે, માટે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તમે પણ તેઓને કરો. સુખી લગ્ન જીવનને માટે આ પણ એક અસરકારક સિદ્ધાંત છે. પતિ પત્ની તરીકે તમે એકબીજાની સાથે કેવો વ્યવહાર કરો છો તે સંબંધી વિચાર કરો. મિત્રો, આપણે એકબીજાની સાથે સારો વ્યવહાર કરતા શીખવું જ જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારા પતિ અથવા પત્ની તમારું સાંભળે, તમારા પ્રત્યે ભલાઈ દર્શાવે અને તમને આદર આપે, તો તેની શરૂઆત પ્રથમ તમારાથી થવી જોઈએ. ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવન માટે આ પણ એક મહત્વનો નિયમ છે. જો તમે સારો વ્યવહાર કરો છો તો તમે પ્રામાણિક, પ્રેમાળ અને બાઇબલ આધારિત વાર્તાલાપને માટે દ્વાર ખુલ્લું કરો છો. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વરની ઈચ્છા એવી છે કે આપણા લગ્ન જીવનમાં પ્રાર્થના કેન્દ્ર સ્થાને હોય. આપણે સતત પ્રાર્થના કરતા રહેવાનું છે. ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવનમાં પ્રાર્થના અને વિશ્વાસ બંને અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રાર્થના આપણને ઈશ્વરની સાથે જોડે છે અને ઈશ્વરના પ્રેમ, સંભાળ, અનુકંપા અને વિશ્વાસુપણાને યાદ કરાવે છે. પ્રાર્થના દ્વારા આપણે આપણી મુશ્કેલીઓ અને લાગણીઓ ઈશ્વરને જણાવી શકીએ છીએ. જો તમારા લગ્ન સંબંધમાં સારા વાર્તાલાપનો અભાવ છે તો તે માટે ઈશ્વરની સહાય માંગો. ઈશ્વરનો કોમળ સાદ તમને શીખવશે કે તમારા જીવનસાથીની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ. પતિ અને પત્ની તરીકે સાથે મળીને પ્રાર્થના કરવાથી તમારો લગ્ન સંબંધ મજબૂત થાય છે તે યાદ રાખો. હા મિત્રો, તમારા લગ્ન જીવનને ટકાવી રાખવા સાથે બેસીને પ્રાર્થના કરો. એફેસી 4:32માં બાઇબલ જણાવે છે, પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. પતિ અથવા પત્ની અથવા બંને એકબીજા પ્રત્યે ગુસ્સામાં હોય ત્યારે સારી રીતે વાર્તાલાપ કરવો મુશ્કેલ છે. જ્યારે આપણે એકબીજાને માફ કરતા નથી અને ગુસ્સાને પકડી રાખીએ છીએ ત્યારે આપણે પરિસ્થિતિને સમજી શકતા નથી. જ્યારે આપણે આપણા ગુસ્સાને પ્રગટ કરીને એકબીજાને દુઃખી કરીએ છીએ ત્યારે આપણે વાર્તાલાપની સરળતા ગુમાવી દઈએ છીએ. જો આપણે તેનું નિરાકરણ કરતા નથી તો આ ગુસ્સો વધતો જાય છે, તેથી આપણો વાર્તાલાપ પણ મુશ્કેલ બની જાય છે. તેથી ભૂતકાળને ભૂલી જાઓ અને સાથે મળીને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરો. ભવિષ્યમાં પણ તે બાબત અંગે કોઈ દલીલ ના કરો. પતિ પત્નીના સંબંધોમાં એકબીજા માટે ધિક્કારની લાગણી પણ નુકસાનકારક છે. પતિ અથવા પત્ની પણ સ્વભાવે માણસ જ છે, તેથી તેનાથી પણ ભૂલ થઈ શકે છે. તેથી ઈસુની જેમ આપણે પણ તેને માફી આપવાની છે. એકબીજાને માફ કરવાની આદત પાડો જેથી તમે એકબીજા સાથે ખુલ્લા રહી શકો અને ભરોસો રાખી શકો.
ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવનમાં માફ કરવું તે પણ અગત્યનું છે. મારી વાલી બહેનો, સ્ત્રીઓ તરીકે આપણે સાંભળતા શીખવાનું છે. યાકૂબ 1:19 જણાવે છે, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય. સ્ત્રીઓને માટે આ એક અદ્ભુત સલાહ છે. જો તેનું પાલન કરવામાં આવે તો તમારા સંબંધોમાં પરિવર્તન આવે છે. શું એક પત્ની તરીકે તમે તમારા પતિની વાતને શાંતિથી અને ધીરજથી સાંભળી શકો છો? ચિંતા ના કરશો, પણ પ્રયત્ન જરૂર કરજો. કોઈનો પણ ન્યાય કર્યા વગર અથવા કોઈની વાતમાં વચ્ચે બોલ્યા વગર પ્રથમ તેને શાંતિથી સાંભળતા શીખો. તેનાથી તમારા લગ્ન જીવનમાં પણ લાભ થશે. તમારા જીવનસાથીની લાગણીઓ, અપેક્ષાઓ અને ચિંતાઓ વિશે તમે જાણી શકશો. બીજાને સાંભળવા દ્વારા તમે પોતે સ્વીકારપાત્ર અને યોગ્યતા ધરાવનાર સ્ત્રી બની શકો છો. તમારા જીવનસાથીનું સાંભળવાથી તમે એકબીજાની વધારે નજીક આવી શકો છો. જો તેની કોઈ વાત તમને ના ગમે તો તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે શાંત રહો, થોડો સમય વિચાર કરો અને પછી બોલો. ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવનમાં આ પણ અગત્યનો સિદ્ધાંત છે. મિત્રો, ઈશ્વર કેન્દ્રિત લગ્ન સંબંધનો પાયો પ્રેમ અને ભલાઈ પર રચાયેલો છે. તે લગ્ન જીવનને પોષણ આપે છે અને પતિ પત્નીને એકબીજાની અને ઈશ્વરની નિકટ લાવે છે. શું તમે તમારા લગ્ન જીવનને મજબૂત બનાવવા અને સંઘર્ષનું નિવારણ કરવા તૈયાર છો? આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, લગ્ન સંબંધની સ્થાપના તમે કરી છે. તમે ઈચ્છો છો કે દરેક પતિ પત્નીનું લગ્ન જીવન સુખી બને. અમને દરેકને તમે મદદ કરો કે લગ્ન જીવનમાં આવતા સંઘર્ષનું અમે તમારી સહાયથી યોગ્ય રીતે નિવારણ કરી શકીએ. ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવનમાં આગળ વધવા દરેક પતિ પત્નીને તમે ઢાંપણ આપો. તેઓ સાથે મળીને પ્રાર્થના કરે, વચન વાંચે, એકબીજાને વિશ્વાસુ રહે અને એકબીજાને માફ કરે તે માટે તમે સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું, આમેન. પ્રભુ ઈસુ સા
પ્રિય દર્શકો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. દરેક પતિ પત્નીને માટે બાઇબલમાંથી એફેસી 6:10-11 વચન હું વાંચવા માગું છું. તે જણાવે છે, છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. યાદ રાખો મિત્રો, જો તમારા લગ્ન જીવનમાં સંઘર્ષ છે તો તે તમારા જીવનસાથીની સામે નથી, તે તો શૈતાનની સામે છે, જે તમારા લગ્ન જીવનને નષ્ટ કરવા માંગે છે. તેથી તમે વ્યક્તિગત રીતે અને સાથે મળીને પણ ઈશ્વરના હથિયારો સજી લો. એનો અર્થ કે નિયમિત રીતે સાથે મળીને પ્રાર્થના કરો. ઈશ્વરની સહાયથી તમે તમારા સંઘર્ષને નિવારી શકો છો અને તમારા લગ્ન સંબંધને મજબૂત બનાવી શકો છો. તેથી પતિ પત્ની તરીકે એકબીજાની કાળજી રાખો અને એકબીજાનું માન જાળવો. આ સાથે જ આપણે ઈશ્વર કેન્દ્રિત લગ્ન જીવન સંબંધીની આપણી શ્રેણીને આજે પૂર્ણ કરીએ છીએ. આવતા સપ્તાહથી આપણે એક નવા વિષયની શરૂઆત કરીશું. અમારું આ શિક્ષણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94-29-37-55-12, 9429-37-5512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા WhatsApp પણ કરી શકો છો. ઈશ્વર આપને સુખી લગ્ન જીવનમાં આગળ દોરી જાય એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.